मुख्यमंत्री भूपेन्द्र पटेल ना नवा मंत्री मंडले चार्ज तो संभाली लीधो छे ने साथे एम पण कहेवामां आव्युं छे के अत्यारे जे आखे आखा नवुं मंत्रीमंडळ जे बनाववामां आव्युं ने त्यारबाद पहेलीवार हवे तेमणे चार्ज संभाळ्यो छे। બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, કીર્તિસિંહ વાઘેલા, પ્રદીપ પરમાર, મનીષાબેન વકીલ અને સાથે જે રીતે જીતુભાઈ ચૌધરી, દરેક નેતાઓએ ત્યારે તો ચાર્જ તો સંભાળી લીધો છે અને તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક હવે સોમવારે પણ ચાર્જ સંભાળે તેવી શક્યતાઓ વર્તાતી હતી, પરંતુ ક્યાંક એવી પણ વાત સામે આવી છે કે કંઈક મુહૂર્ત સારું ન હોવાથી અત્યારે શનિવારે જ તેઓએ જે ચાર્જ સંભાળી લીધો હતો અને સાથે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીના જે અત્યારે ચાર્જ સંભાળી રહ્યા છે અને સાથે જ એક બાજુ જે રીતે તેમને અત્યારે શુભકામનાઓ પાઠવવા માટે તેમનો પરિવાર પણ ત્યાં ઉપસ્થિત છે અને સાથે જે અધિકારીઓ તેમની સાથે કાર્ય કરવાના છે તેઓ પણ અત્યારે હાલ તેમની સાથે ઉપસ્થિત છે। આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ વાઘેલાએ હવે ચાર્જ સંભાળી લીધો છે અને તેની સાથે જ હવે એવું પણ વાત સામે આવી હતી કે ક્યાંક હવે સોમવારે ચાર્જ સંભાળવાના હતા, પરંતુ હર્ષ સંઘવીએ જ્યારે આ પદભાર સંભાળ્યો તો ત્યારબાદ મહત્વની પ્રતિક્રિયા પણ આપી હતી। सर्वप्रथम तो आज सवारे ज मैं ट्वीट ना माध्यम थी गुजरात भरना लोगों ने एक विनंती करी छे के आ कोई होद्दो नथी के सेलिब्रेशन नो मोड नथी। हूँ मीडिया ना माध्यम थी आज जारे आ चार्ज लीधो छे त्यारे सौ लोगों ने जणावा मांगू छूं के आ एक जवाबदारी छे અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌ લોકોને અપીલ કરી છે કે કોઈ બી પ્રકારના બુકે કે ભેટ સોગાદ જોડે આપ અહીંયા આવવાની બદલે આપ આપણો સમય બચાવીને આપ ઈમેલના માધ્યમથી ટેકનોલોજીકલ તમામ વ્યવસ્થાઓના માધ્યમથી આપ મારા સુધી આપણી ઈચ્છા દર્શાવી શકો છો અને આપણો સમય બચાવીને આવનારા દિવસોમાં સારી રીતે કામ આગળ વધે એવી ગૃહ મંત્રાલયની આખી વ્યવસ્થાઓ જે છે એને આગળ વધારવામાં આવશે। આજે સવારે જ મેં અમારા નેતા, રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબને મળી એમના આશીર્વાદ લઈને, શુભેચ્છા લઈને અને એમ કહેવાય કે સવા કલાકનું આખું એક લેસન લઈને આ નવી જવાબદારી સંભાળવા માટે હું અહીંયા આવેલો છું। અમારા સૌ વડીલો કે જેમણે અહીં કામ કરેલું છે, જેમણે આ ગુજરાતને અને ગુજરાત રાજ્યને ટોચ પર પહોંચાડવા માટે એક મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે, એવા તમામ વડીલોને હું આજે વંદન કરું છું અને આપે જે વિચારેલા છે ને આપણે જે શરૂ કરેલા કામો છે એને સારી રીતે આગળ વધારવા માટે અમે હંમેશા પ્રયત્ન કરશો। આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો હું આભાર માનું છું કે ખૂબ નાની ઉંમરે મને પહેલીવાર ગુજરાત રાજ્યની એક મહત્ત્વની સીટ એટલે કે મજૂરા વિધાનસભાથી મને લડવાનો એમને અવસર આપેલો હતો અને એ અવસર પછી અનેક જીવનના ઉતાર ચઢાવમાં માર્ગદર્શન એમનું પ્રાપ્ત કરીને જીવનમાં અનેક વસ્તુ શીખવા મળેલી। અમારા નેતા, અમારા દેશના આપણા લોકલાડીલા અને એક મજબૂત ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ કે જેમણે નાની નાના વિષય રાજકારણની પાપા પગલી જ્યારે ભરતા હતા ત્યારથી એમની પાસે અનેક વિષયો શીખવા મળેલા એમનો હું આજે અંતકરણકપૂર્વક એમનો આભાર માનું છું। આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે ટીમમાં મને સ્થાન આપ્યું છે એમનો બી હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના ટેકનોક્રેટનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીને ઘર ઘર સુધી પેજ કમિટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પ્રચલિત કરીને આ રાજ્યના ખૂને ખૂને સુધી એનો પ્રચાર વધારવા માટે, એના સભ્યો વધારવા માટે જે પ્રમુખશ્રીએ જે કાર્ય કર્યું છે અને મારા સાંસદ બી છે અને એમના માર્ગદર્શન હેઠળ બી મને અનેક કાર્ય કરવાના અવસર મળેલા છે,
એમનો બી હું આભાર માનું છું. આપણા પૂર્વ મુખ્યપ્રધાન અને અમારા નેતા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો બી હું આભાર માનું છું, નીતિનભાઈ પટેલ સાહેબનો બી આભાર માનું છું. આજે સવારથી જ મેં રાજ્યના અનેક સિનિયર નેતાઓ કે જેમને અહીં જવાબદારી નિભાવેલી છે એ તમામ નેતાના આશીર્વાદ લઈને, માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ એમના સૂચવેલા અને એમના અનુભવનો પૂરો ઉપયોગ કરવા માટે અને એમના અનુભવનો ભવિષ્યમાં બી હું પૂરો ઉપયોગ કરવા માટે હંમેશા કટિબદ્ધ છું. અને આજે હું ડિપાર્ટમેન્ટ માટે કે કોઈ બીજા કાર્યો માટે કોઈ કોમેન્ટ નથી કરવા માગતો. આજે પહેલો જ દિવસ છે, પણ પહેલા દિવસે મેં ડિપાર્ટમેન્ટને ખાસ અપીલ કરેલી છે કે કોઈ બી અધિકારી જે જિલ્લાની બહારના હોય એ લોકોએ કોલોન માટે કોઈ બી પ્રકારનો સમય બગાડવાનો નથી. કોઈ બી દૂર દૂરથી જિલ્લાથી અહીંયા કોલોન માટે આવે અને એ જે સમય બગડે છે એ સમય બચાવીને પોતપોતાના જિલ્લામાં જ પોતાનું જે કાર્ય ચાલે છે એને આ જ પ્રકારે ચાલુ રાખે. હું તમામ જિલ્લાઓમાં નજીકના દિવસોમાં જ પ્રવાસ કરીશ, ત્યારે જિલ્લા વાઇઝ તમામ માહિતીઓ મેળવીને કામને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ. આપ સૌ મીડિયાના મિત્રોનો બી ખૂબ ખૂબ આભાર. આ જર્નીમાં તમારા લોકોનો બી સહયોગ રહ્યો છે, મારા મત વિસ્તારના લોકોનો આભાર, અને ખાસ કરીને આજે મેં મારા માતા પિતાના વંદન કરીને અને મારા પરિવાર સાથે મળીને મા ભારતીની પૂજા કરીને, મા ભારતીની પૂજા અર્ચના કરીને અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી છે કે સદબુદ્ધિ આપે, સંસ્કાર આપે અને કોઈ બી પ્રકારના જે જમીની લોકો જોડે જે જોડાયેલા છે એ જ જિંદગીભર જોડાઈ રહી એવી શક્તિ આપવા માટે મા ભારતીને પ્રાર્થના કરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કહી શકાય કે એક બાજુ જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળે અત્યારે જે ચાર્જ તો સંભાળી લીધો છે, આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે દરેક મંત્રીગણની વાત કરીએ, દરેક મંત્રીગણ અત્યારે હાલ તો પોતાનો પદભાર સંભાળતા હોય છે, પરંતુ તેની સાથે અત્યારે હાલ તો જે સિનિયર મંત્રીઓ હતા તેઓ પણ અત્યારે હાલ તો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરીને, વિચાર વિમર્શ કરીને ત્યારબાદ જ કોઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવતો હતો. અને તેમાં પણ જ્યારે નવા મંત્રીમંડળની વાત કરીએ તેમાં બ્રિજેશ મિર્જા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, કીર્તિસિંહ વાઘેલા, પ્રદીપ પરમાણે જે આ ચાર્જ સંભાળ્યો છે અને તેમાં પણ જે રીતે હર્ષ સંઘવી દ્વારા એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ કોઈ જે રીતે હોદ્દો નથી કે જેની ઉજવણી કરવી જોઈએ અને કોઈ પણ જે અધિકારી હોય તે અહીંયા મળવા માટે ના આવે, તેમનું જે કાર્ય છે ને તે કરતા જ રહે, તે હવે તમામ જિલ્લાની મુલાકાત લેશે, કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને હવે આગળ તેઓ જિલ્લાનો પ્રવાસ કરશે અને ત્યારબાદ મહત્ત્વની જે કામગીરી આગળ હાથ ધરવામાં આવશે. એક બાજુ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સિનિયર નેતા એવા પ્રદીપસિંહ જાડેજા સાથે પણ મહત્ત્વની મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી હતી અને સવા કલાક જેટલું તેમની સાથે લેસન મેળવીને ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા. અને તેની સાથે જે રીતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યારે જે પદભાર સંભાળ્યો છે અને સાથે મા ભારતીની પૂજા કરીને તેમણે પદભાર સંભાળ્યો છે, સાથે તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં તમામ જિલ્લાઓમાં તેઓ પ્રવાસ કરશે અને જે પણ કામગીરી થઈ રહી છે તેનો અભ્યાસ કરીને તેઓ આગળ વધશે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવીએ જ્યારે પદભાર સંભાળ્યો હતો ને ત્યારે તેમની સાથે અત્યારે જે ગૃહ રાજ્ય મંત્રાલયના જે અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, તેમના પરિવારજન પણ ઉપસ્થિત હતા અને સાથે જે રીતે એક બાજુ શિક્ષણ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ આજે પદભાર સંભાળ્યો હતો. તો જીતુ વાઘાણીએ પણ જે ગણેશજીની પૂજા અર્ચના કરીને તેમણે આ પદભાર સંભાળ્યો હતો, સાથે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમના પણ આશીર્વાદ મેળવીને તેમની સાથે પણ અત્યારે હાલ તો વિચાર વિમર્શ કરીને અત્યારે હાલ તો જે આ પદભાર સંભાળ્યો હતો, સાથે જે રીતે જીતુભાઈ ચૌધરીએ પણ આજે પદભાર સંભાળ્યો હતો, તેમના પરિવારજનો પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને સાથે જે અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને આજે જે એક વિજય મુહૂર્તમાં અત્યારે તો દરેક મંત્રીએ જે પોતાના મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો, તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જીતુભાઈ ચૌધરીએ જે આજે પદભાર સંભાળ્યો હતો અને હવે તે દરેક નેતાઓ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે વિજય મુહૂર્તમાં આજે જ્યારે ચાર્જ સંભાળી લીધો છે, જે સિનિયર નેતાઓ હતા, જે ભૂતપૂર્વ મંત્રીઓ હતા, તેમની સાથે મહત્ત્વની જે વાતચીત કરીને
અને તેમની સાથે વિચાર વિમર્શ કરીને હવે જે પણ કાર્યો હવે આગળ હાથ ધરવામાં આવશે તેમની સાથે મળીને જ હવે હાથ ધરવામાં આવશે. તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજથી નવા મંત્રીઓ અત્યારે તો એક્શન મોડમાં આવી ગયા છે અને સાથે વિજય મુહૂર્તમાં પણ હવે ચાર્જ સંભાળી લીધો છે. તો જીતુભાઈ ચૌધરીએ પણ આજે પદભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમના દ્વારા એક મહત્વનું જે નિવેદન પણ આપવામાં આવ્યું હતું. અને મને જે વિભાગ આપેલો છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો છે કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ અને રાજ્ય કક્ષાનો નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની મને જવાબદારી સોંપી છે. મારાથી જેટલું પણ શક્ય બને એટલું ગુજરાતનું પ્રજાહિતનું સારામાં સારું કામ થાય, આપણા ગુજરાતના પ્રજાના હિતમાં જેટલું પણ સારું કામ થઈ શકે એટલું કામ કરવાની હું કોશિશ કરીશ. પ્રાયોરિટી આજે મોટાભાગે ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારાથી જે પણ શક્ય બને તેટલું, જે સરકાર આગળની સરકારે ઘણું બધું કરેલું છે એમાં અમારે જે કરેલું છે એમાં વધારેનું કરીને જે પણ શક્ય બને એટલું કામ સરકાર પ્રજાહિતનું વધારે કામ કરવાનું છે. માછીમારોના ઘણા પ્રશ્નો હજુ પણ એવા છે કે જેના ઉપર કામ કરવાનું. ફિશરીઝ માટે હું માછીમારો માટે એટલું કહીશ કે મારો વિષય છે અને કાંઠા વિસ્તારથી હું થોડો દૂર છું પણ એમ 25-30 કિલોમીટર દૂર છું એટલે એ દૂર ના કહેવાય, હું બાજુમાં છું. ત્યારે કાંઠા વિસ્તારની જે પણ સમસ્યા છે જે સમસ્યાને પહેલાં તો સમસ્યાને આપણે સમજીશું, સમસ્યા સમજીને એનું નિરાકરણ કરવાની કોશિશ કરીશું. બાદ એક જે હર્ષ સંઘવી, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી, જીતુભાઈ ચૌધરી, બ્રિજેશ મેરજા સહિત તમામ નેતાઓએ જે આજે પદભાર સંભાળ્યો હતો અને સાથે રાજ્યકક્ષાના એવા શિક્ષણ મંત્રી એવા કીર્તિસિંહ વાઘેલાએ પણ જે આજે પદભાર સંભાળ્યો હતો અને તેમના દ્વારા પણ મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એક બાદ એક જે પરિસ્થિતિ સામે આવતી હોય છે કે જે રીતે નવું આખું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું, નવું મંત્રીમંડળ બાદ ક્યાંક સોમવારે તેઓ પદભાર સંભાળવાના હતા પરંતુ સોમવારે ક્યાંક મુહૂર્ત સાથે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે રાષ્ટ્રીય શિક્ષક નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વએ મારામાં વિશ્વાસ મૂકી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીની જવાબદારી આપી છે. એનો 12/39 આજે વિજય મુહૂર્તની અંદર વિધિવત ચાર્જ સંભાળ્યો છે. અમારા ભારતીય જનતા પાર્ટી નું કેન્દ્રીય બિંદુ એ પ્રજા છે, પ્રજા માટે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને એના માટે શિક્ષણ પ્રધાન તરીકે મારી પ્રાયોરિટી ગુજરાતની પ્રજાની જનતા રહેશે. અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અમે શિક્ષણ વિભાગને ગુજરાતની અંદર ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટેનો અમારો પ્રયાસ કરીશું. બાદ એક જે અત્યારે તમામ મંત્રીઓએ ચાર્જ તો સંભાળ્યો હતો અને સાથે જે રીતે શીર્ષ નેતૃત્વ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અને બીજી બાજુ જે ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં એક નવી સરકાર બની છે અને તેમાં પણ જે તમામ નવા મંત્રીમંડળે આજે શનિવારે શપથ જે રીતે શપથ ગ્રહણ કર્યા બાદ પહેલીવાર તેમણે ચાર્જ સંભાળ્યો હતો અને સાથે આજના વિજય મુહૂર્ત એટલે કે 12/39 તેમણે જે રીતે ચાર્જ સંભાળ્યો હતો. તો એક બાદ એક જે અત્યારે તો તમામ મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે, હવે વિકાસની ગાથાને હવે કેવી રીતે આગળ લઈ જશે તેને લઈને પણ સવાલ